પરીક્ષણ પરિણામિનઃ સર્વેવ ભાવઃ હૃદયચિતિ શક્તિઃ. હૃદય એટલે બિના ચૈતન્યથી અન્ય આ બધી જ વસ્તુઓ પ્રતિક્ષણ પરિણામિનઃ સર્વે ભાવા, જગતમાં જે કંઈ છે એ પ્રતિક્ષણ પરિણામી છે, વિકારી છે. અને આ વસ્તુ એવું નથી કે પોતે જાતે પણ કહ્યું સસ્યમેવ મર્ત્યં પચ્યતે, બધી જ વસ્તુઓ ક્ષણિક છે. આ તમને થાય કે આવું વૈરાગ કે બાળકમાં હોય કે ના હોય, બાળક અવસ્થામાં આવો વિવેક વૈરાગ કે સંભવી શકે કે નહીં એવી શંકા ન કરશો. કેમ? કારણ કે કોઈ બાળક એ નથી, કોઈ વૃદ્ધ નથી. વર્તમાન વ્યવહાર માટે એક બાળક નહીં, વૃદ્ધ વર્તમાન વ્યવહાર માટે સંભળ. આજે એક વૃદ્ધ 70 વર્ષના થયા, એમનો દીકરો 25 વર્ષનો છે. 5 વર્ષ 70 વર્ષના વૃદ્ધ ગુજરી ગયા, 5 વર્ષ પછી પેલા દીકરો 25 વર્ષનો હતો એના ત્યાં જન્મીને આવ્યા. હવે ઘણા લોકો કહેવા કે સમજ મારા દાદા આવ્યા છે, એટલે ખરું થઈ રહી છે. ભગવાન સિવાય જે વસ્તુ બોલવાની આપણી કે મારા દાદા જ છે, મારા દાદા આવ્યા, શિશુ 20 વર્ષ હતો. તો મને કોણ કોણ બાળક છે, કોણ પિતા છે? વર્તમાન વ્યવહારમાં જે હોય એ ચાલે, આપણને એટલું જ સત્ય દેખાય છે, આસપાસની કઈ દ્રષ્ટિ જ નથી જતી. એ દ્રષ્ટિને થોડી દીર્ઘ કરો ને તો ખબર પડે. એટલે કહેવાનો આશય છે કોણ મોટું ને કોણ નાનું નક્કી થઈ શકે એવું છે. અનાદિકાળથી બધા ચાલતા જ આવેલા છે યાત્રી, બધા સમવયસ્ક જ છે. અનાદિકાળની સરખામણી કરો તો કોઈ વૃદ્ધ નથી ને કોઈ બાળક નથી, બરાબર ને? એ દ્રષ્ટિ બધા સમવયસ્ક જ છે. માટે આ વર્તમાન વ્યવહાર માટે આ બાળક આ ઘરડો વગેરે, જેના સંસ્કાર ઉત્તમ એ વૃદ્ધ મોટો, જેના સંસ્કાર નહીં સારે નાનો. કાળ પચ્યતે ભૂતાની કાળ સંહરતે પ્રજા, કાળ જરયતે સર્વ, કાળો હિ દુરતિક્રમ. કાળ પચ્યતે ભૂતાની, કાળ બધાને જર્જરિત કરે છે, પચતી એટલે જર્જરિત કરે, પછી એનો સંહાર કરે, પણ એ પાછો જન્મ એમાં કાળની અપેક્ષા. એટલે કહેવાનો આશય છે શરીરનો સૌથી પ્રથમ ક્ષણ સાથેનો સંયોગ એને જન્મ કહેવામાં આવે છે. નહીં આવી બોલી દઈશ, શરીરનો પ્રથમ ક્ષણ સાથેનો સંયોગ 9:32:33 પ્રથમ ક્ષણ. એના પછી પછી એનું બોલી જાતક મંડળી. એટલે આ રીતે કાળ જ બધાને મોટા નાના બનાવે. એટલે તરીકે પેલો 50 વર્ષ વાળો છે જેના કરતા પેલા પિતાજી જન્મીને આવે એમ કે હું મોટો મોટો જો જોતામાં કાઢે પાછો સમાર વળી એના પુત્ર ભરીને આવે. કેવાનો આશય છે બધો કાળનો ખેલ છે. વર્તમાન વ્યવહારમાં તમે એકને બાળક અને એકને વૃદ્ધ કહો બસ એટલું જ, બાકી અનાદિકાળની સરખામણીમાં બધા સમવયસ્ક છે. આ સાથે આટલેથી આપણે અહીં અટકાવીએ, પછી મર્ત્યસ્ય વગેરે જે વસ્તુ છે એ વસ્તુ આમ કેટલા ચર્ચા કરીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.